લોધિકા તાલુકાના રાજકોટ લોકસભા સાંસદ મોહનભાઈ કુંડારિયાનો સન્માન સમારોહ યોજાયો હતો. આ તકે રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ હરિશ્ચંદ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ ઉમેશભાઈ પાંબર, મનસુખભાઈ સહિતના અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ્ય ક્ષેત્રમાં વધારે વધારે લોકોનો પ્રશ્ન ખેતી માટે કઈ રીતે પાણી મળે, તો સૌની યોજનાના માધ્યમથી વધારે વધારે ગામડાની અંદર સ્ટેડિયમો, તળાવ અને નદી નાળામાં પાણી કઈ રીતે વહેતું મૂકવામાં આવે, જેના કારણે ખેડૂતોને વધારે વધારે ફાયદો થાય. ગ્રામ્ય ક્ષેત્રમાં આરોગ્યની સુવિધા હોય, પીવાના પાણીની સુવિધા હોય, રોડ રસ્તાની સુવિધા હોય, એને પ્રાથમિકતા આપીને તમામ ગ્રામ્ય ક્ષેત્રના પ્રશ્નોને વધારે વધારે વાળી આપી શકાય, તેના માટેના 100% હું પ્રયત્ન કરતો રહીશ. શહેરી ક્ષેત્રમાં પણ જે મહત્ત્વના પ્રશ્નો, દાખલા તરીકે રેલવે ગામની વચ્ચેથી નીકળતી હોય તો ઘણા બધા ફાટકો આવતા હોય, તો હંમેશા ટ્રાફિકનો મોટો મોટો પ્રશ્ન ઊભો થતો હોય, તો ફાટક મુક્ત રાજકોટ કઈ રીતે બને એના માટેના મારા પ્રશ્નો રહેશે. ખાસ કરીને અગાઉ પણ કેન્દ્ર સરકારના માધ્યમથી એમ્સ હોસ્પિટલ હોય રાજકોટથી અમદાવાદ સિક્સ લેન રોડ હોય, રાજકોટથી જેતપુર સિક્સ લેન રોડ હોય, ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય, આરોગ્યની સુવિધા માટે જેના હોસ્પિટલ 800 કરોડ રૂપિયાના ખર્ચો હોય, આવા અનેક કામોના માધ્યમથી લોકોને સુખ સુવિધા પ્રાપ્ત થઈ છે, અને વિશેષ થાય એના માટે 9-5 વર્ષ પ્રયત્ન કરતો રહે છે. આ જીત અને આ લીડનો શ્રેય ગ્રામ્ય વિસ્તાર તાલુકાનો સર છે. મારા કાર્યકર્તાને આપું છું એટલા માટે કે એના પરિશ્રમ, પ્લાનિંગ અને 43 ડિગ્રી તાપમાં જે મેં કામ કર્યું છે, તમામ કાર્યકર્તાને અમારા વિજયનો શ્રેય આપું છું. શ્રી આપણા નવા ચૂંટાયેલા એમપી શ્રી મોહનભાઈ કુંડારિયા સાહેબનો લોધિકા તાલુકાના બધા જ તાલુકાના વરિષ્ઠ આગેવાનો, ભાજપ તાલુકા પ્રમુખ, જિલ્લાના આગેવાનો, અમારા તાલુકાના બધા સદસ્યો અને બધા જ સરપંચો આરતવી નિગમના, એમનું સ્વાગત કર્યું અને એમની પાસેથી તાલુકાની વધારેમાં વધારે ગામના રસ્તાઓ, ગામના જે કાંઈ ગ્રાન્ટ એમની આવે છે એમાંથી આરતવી છે ગામને ડિસ્ટ્રીબ્યુટ કરી અને વધારે વધારે સુવિધા ગામને મળે એવી બધા જ આગેવાનોએ રજૂઆત કરી, અને સાથે આપણા જ તાલુકાના સદસ્ય અને આપણા માન્ય ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાગઠિયા એમની સાથે પણ આ બધી પરામર્શ કરી, અને જેટલા ગામો છે આરતીસી ગામની વધારે વધારે સુવિધા મળે એવી રજૂઆતો કરી, અને પછી માન્ય ભરતસિંહજીભાઈ, ભાઈ શ્રી સરદારા અને તાલુકાના બધા સિનિયર આગેવાનોએ સાથે મળીને તાલુકાને વધારે વેગવંતો બનાવી અને આરતીસી ગામની સુવિધાઓ ઉપલબ્ધ થાય એ રીતના આયોજનમાં સહકાર આપ્યો, એ બદલ તાલુકા પ્રમુખ તરીકે હું બધાનો આભાર માનું છું.